ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર 18 હવે અમે ક્યાં છીએ જેના વિશેની આજે સમજ મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે આની અગાઉ બે વિડિયા જોઈ ચૂક્યા હશો કે જેની અંદર આપણે અનુજભાઈ નામના વ્યક્તિની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અનુજભાઈ છે એ પોતે એક ખેડી ગામની અંદર રહેતા હતા પરંતુ એ સમય દરમિયાન જે સરકારી કર્મચારીઓ આવે છે અને પોલીસ અધિકારીઓ આવે છે એ એવું કહે છે કે ખેડી ગામની બાજુમાં જે નદી હતી એની ઉપર આડબંધ બાંધવાથી આખા ગામની અને આજુબાજુના ઘણા બધા ખેતરોને ખાલી કરવાના હતા અને નદીની સામીપા એ લોકોને એક નવું ગામ વસાવી દેવાના હતા જેની અંદર અલગ અલગ સુખ સગવડોની વાત કરે છે કે લાઇટની વ્યવસ્થા કરી દેવામાં આવશે નળની વ્યવસ્થા કરી દેવામાં આવશે મકાન બનાવી દેવામાં આવશે દવાખાનાની વ્યવસ્થા હશે બસ અને ટ્રેનની પણ વ્યવસ્થા હશે આવી લોકોને લાલચ આપી અને ત્યાંની જે ગામ છે એ ખાલી કરાવવા માંગે છે ત્યારે અનુજભાઈના માતા પિતા એમને મનાઈ કરે છે છતાં પણ એમનું કઈ ચાલતું નથી અને એના આઘાતના કારણે ખેડી ગામ છોડવાના આઘાતના કારણે અનુજભાઈના માતા પિતાનું અવસાન થાય છે જ્યારે અનુજભાઈએ નવું સ્વપ્ન જોયું હતું કે મારા જ્યારે લગ્ન થશે ત્યારે હું નવા નગરની અંદર મારી પત્નીને લઈ જઈશ અને ત્યાં સુખ સગવડતામાં રાખીશ સ્વિચ દબાવતાની સાથે લાઇટ થશે નળ ચાલુ કરતા પાણી આવશે શહેરની અંદર ફરવા જવું હોય તો બસ કે ટ્રેન હશે આવો સ્વપ્ન જોઈ અને પોતે સિંધુરી ગામની અંદર જાય છે જે નવું નગર વસાવ્યું હતું ત્યાં પરંતુ જે સરકારે કીધી હતી એ પ્રમાણેની કોઈ સુખ સગવડ ત્યાં પ્રાપ્ત થતી નથી તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે થોડી ચર્ચા કરીએ તો આજનો ટોપિક છે થોડા વર્ષો પછી શું થાય છે એના વિશે જોઈએ પેજ નંબર છે 171 ઉપરનો ટોપિક તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલી લેશે અને એના થોડા વર્ષો પછીનો ટોપિક ખોલશે અનુજ સિંધુરીમાં થોડા વર્ષો રહ્યો જો અનુજભાઈ છે એ આ સિંધુરી ગામની અંદર થોડાક દિવસો રહે છે સોરી થોડાક વર્ષો રહે છે તેના બાળકો પણ મોટા થઈ ગયા હવે એમના બાળકો પણ મોટા થઈ ગયા હતા પરંતુ અનુજનું દિલ અહીં સુંદરીમાં ન હતું જો છતાં પણ અનુજભાઈનું મન આ સુંદરી ગામની અંદર હતું નહીં સોરી સિંધુરી ગામની અંદર હતું નહીં તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો હજી પણ એનું જે જૂનું ખેડી ગામ હતું એ ખેડી ગામને ખૂબ જ યાદ કરે છે પરંતુ હવે ખેડી ન હતું પરંતુ ત્યાં એનું ખેડી ગામ હતું નહીં ત્યાં મોટા બંધ હતો તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું જો ત્યાં તો મોટો નદી ઉપર આડો બંધ બાંધી દીધો હતો એટલે માત્ર તમને ત્યાં ખેડી ગામ તો હતું નહીં પણ થોડી કમથી જમીનો દેખાતી હતી અને આજુબાજુ મોટું બધું પાણીથી ભરેલું તળાવ હતું અનુજે વિચાર્યું જો આપણે વણનો તળિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય જો શું કીધું કે આપણે જો વણનો તળિયા મહેમાન હોય એટલે કે નોતળિયા વગરના મહેમાન હોય તો તો આપણે ગમે ત્યાં જઈ શકીએ પણ આ તો આમંત્રણ આપીને આપણને મોકલેલા બરાબર છે જો હું ત્યાં ન ગયો હોત તો મને આવો પસ્તાવો થાત નહીં અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો જો અનુ શું કરે છે કે પોતાની જમીન ને મકાન ને બધું વેચી નાખે છે અને ત્યાંથી પોતે ક્યાં આવી જાય છે મુંબઈ શહેરની અંદર આવી જાય છે અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું અને મુંબઈની અંદર જ તેણે પોતાના પરિવારજનો સાથે રહી અને પોતાનું નવું જીવન શરૂ કરે છે તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા તેને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું જો હવે અનુજભાઈનું એક જ છે પોતાનું સ્વપ્ન હતું શું સ્વપ્ન હતું કે એમના બાળકોને શાળાએ મોકલવાના એમનું સારું ભવિષ્ય બનાવવાનું અને એનું જીવન સારી રીતના વ્યતીત થાય એવું પોતે વિચારે છે હવે પોતે મુંબઈની અંદર પહોંચે છે ત્યારે શું થાય છે તો કે અહીં પણ બાબતો સરળ ન હતી મુંબઈની
ભલા માટે થતું હશે અનુ છે તેના એક રૂમ ના ઝૂંપડા ના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું જો એને એક પોતાના રૂમ માટે થઈ અને એક ઝૂંપડા ના પૈસા બચાવવાનું એને ચાલુ કરે છે તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર જો અનુ જે શું કર્યું તો કે એક રૂમ ના ઝૂંપડા ના સમારકામ એટલે કે પાછું રિપેરિંગ કરાવવા માટે પૈસા બચાવે છે તેના સગાવાલા ઘણા બધા એમ કહે છે કે ભાઈ તો આને રિપેરિંગ કરવાની અંદર આટલા બધા પૈસાને બરબાદ કરવા અને ખોટા પૈસા બગાડવા આપણે અહીંથી પણ ખસવું પડે જો શું કહે છે અનુજભાઈને કે આપણે કદાચ અહીંથી પણ જતું રહેવું પડે કારણ કે ઝૂંપડું તો સરકારી જમીનમાં જ હોય તો ગમે ત્યારે અહીંયા સરકારી કર્મચારી આવશે તો બધું પાડી નાખશે તો તો અહીંયા સારી સગવડતા કરવા મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી જો મુંબઈની અંદર જે ભારતીય રહેવા માટેના લોકો આવે છે એના માટે કોઈ ખાસ ફિક્સ જગ્યા નથી અનુજ ડરેલો અને ચિંતામાં હતો અનુજ તો એક તો ડરતો હતો અને ચિંતામાં પણ હતો તે વિચારતો અમે સિંદૂરી માટે ખેડી છોડીનું પછી અમે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા જો શું કહે છે અનુજ કે પહેલા ખેડી છોડીને અમે સિંદૂરી ગામમાં આવ્યા અને સિંદૂરી ગામ છોડીને અમે મુંબઈમાં આવ્યા હવે અમે ક્યાં જઈશું બરાબર છે જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું જો શું વિચાર કરે છે કે જો હવે અમારે મુંબઈથી પણ ખસવું પડશે કે ક્યાં જવું પડશે તો અમે ક્યાં જઈશું તો આપણો એવો જ પાઠ છે હવે અમે ક્યાં જઈશું અનુજભાઈ વિચારે છે કે હવે અમે ક્યાં જઈશું આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ જો અનુભવી શકે છે કે આવડો મોટો વિશાળ મુંબઈ શહેર છે પણ આવડા મોટા શહેરની અંદર મારા નાનકડા એવા કુટુંબને ક્યાંય રહેવાની પૂરતી જગ્યા નથી વિચારો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું તો કે વિચારતા હતા કે આવા સિંદૂરી ગામને છોડીને જો મુંબઈમાં જતો રહો તો ત્યાં થોડા પૈસા કમાઈશ મારા બાળકોનું ભવિષ્ય એકદમ સારું થશે એમનું જીવન વ્યવસ્થિત વ્યતીત થાય એને હું ભણાવી ગણાવીશ એના કારણે પોતે સિંદૂરી ગામની અંદરથી મકાન અને ખેતર વેચી અને પોતે મુંબઈની અંદર આવી જાય છે મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું તો કે ના મુંબઈની અંદર પણ તેના પરિવારને રહેવા માટેની પૂરતી જગ્યા નહોતી તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે જો વિદ્યાર્થી મિત્રો આપણા વિચાર મુજબ ત્યારે પણ અનુજભાઈની પરિસ્થિતિ સારી નહોતી એટલા માટે કદાચ એ પરિસ્થિતિમાં અનુજભાઈના છોકરાઓ પણ સરકારી શાળામાં જતા હશે કારણ કે પોતાનું મકાન રિપેરિંગ કરાવવા માટેના પણ પૈસા નહોતા તો છોકરાઓને ભણાવવાના પૈસા સ્વાભાવિક રીતના હોય જ નહીં હવે આવે છે શોધી કાઢો અને લખો કે તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય તેઓની સાથે વાત કરો અને શોધો જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આપણા આડોશી પાડોશીઓમાં ભાડે રહેતા હોય અથવા બહાર બીજા રાજ્યમાંથી કે બીજા ગામમાંથી રહેવા આવે છે ત્યારે તમે એમની સાથે વાત કરો એમને પૂછો કે ભાઈ તમે કયા ગામમાંથી રહેવા આવ્યા છો શા માટે આવ્યા છો ત્યાં તમારા ગામમાં છે શું પરિસ્થિતિ હતી અને શા કારણે તમે ગામ છોડીને અહીં આવ્યા છો તો આવી વિદ્યાર્થી મિત્રો તમે ચર્ચા કરશો તો તમને ખબર પડશે કે એ લોકો ત્યાંથી શા માટે આવ્યા છે કદાચ અનુજભાઈની જેમ પણ હોય કે એને ત્યાંથી ખસેડવામાં આવ્યા હોય એ ગામ છોડીને પાછા શહેરમાં આવ્યા હોય અને અહીંયા પણ કંઈક રોજગારી મેળવવાના હોય તેઓ ક્યાંથી આવ્યા છે તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે જો એ ક્યાંથી આવ્યા છે અને અહીંયા એને શા માટે આવવું પડ્યું આ તમામ પ્રશ્નો તમે એની પાસેથી જાણો તો ખબર પડે કે એ લોકો પણ શહેરમાં કંઈક ને કંઈક કમાણી કરવા માટે પૈસા કમાવા માટે થઈને લોકો શહેરમાં આવે છે નહીંતર કોઈ પણ ગામડાના વ્યક્તિ શહેરમાં આવવા માટે ખુશ હોતા નથી તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી જો વિદ્યાર્થી મિત્રો એમને પૂછો કે તમે જે પહેલા રહેતા હતા એ જગ્યા કેવી હતી અને તમે જ્યારે
કેવી લાગે છે બરાબર છે કા તો એનાથી વિશાળ હશે અને કા તો એના જેવી હશે નહીં જૂની જમીનમાં ભલે કદાચ ભાંગર રૂપલ ઝૂંપડો પણ હશે છતાં પણ તમને ત્યાં સંતોષ મળશે અહીંયા તમને રાજમહેલ બનાવી દેવામાં આવે તો પણ જેટલો ઝૂંપડીમાં સંતોષ મળતો તો એટલો મળશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જે બાળપણથી જ્યાં રહેતા હોય એ લોકોને જ્યારે ત્યાંથી છોડી અને બીજી જગ્યાએ જવું પડે બરાબર છે ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે અને એને ગમતું નથી સો તેમની ભાષા અને રહેણી કરણી અહીંના લોકો કરતા જુદી છે કઈ રીતે જો ઘણા બધા વ્યક્તિઓ છે બહારથી આવ્યા હોય માનો કે કોઈ રાજસ્થાનમાંથી આવ્યા હોય કોઈ મધ્યપ્રદેશમાંથી આવ્યા હોય કોઈ જમ્મુ કાશ્મીરમાંથી આવ્યા હોય તો એ લોકોની રહેણી કહેણી આપણાથી અલગ હશે અને આપણા કરતા જુદી જ ભાષા બોલતા હશે તેમની ભાષાના થોડાક શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો એ કઈ ભાષા બોલે છે એમના થોડાક શબ્દ આપણે લખવા જોઈએ અને આપણે પણ શીખવા જોઈએ ખાસ કરીને તમે જોજો વિદ્યાર્થી મિત્રો ક્યારેક આવા કોઈ નવા વ્યક્તિ આવે અને નવી ભાષા બોલતા હોય ને ત્યારે આપણને પણ એની ભાષા બોલવાની અને સમજવાની ઈચ્છા થાય જેમ કે આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થી ભણે છે અને કચ્છી બોલી બોલતા આવે છે તો આપણને પણ શોખ થાય ચાલો હું પણ એની પાસેથી એક બે શબ્દ શીખું હું પણ એની સાથે બોલું બરાબર છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એની ભાષાના અમુક શબ્દ ક્યારેક જાણવા જોઈએ અને આપણી નોટબુકમાં પણ લખવા જોઈએ જે તમે ન બનાવી શક્યા શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનો તેઓ જાણે છે જો હા તો શું ઘણી બધી વખત આપણને જે વસ્તુ બનાવતા આવડતી હોય એ વસ્તુ એને બનાવતા ન પણ આવડતી હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમે એના વિશે જાણો કે એ લોકોને કઈ વસ્તુ બનાવતા આવડે છે તમને કઈ વસ્તુ બનાવતા આવડે છે બરાબર છે કે જેના કારણે આપણે છે એકબીજાની વસ્તુઓ શીખી શકીએ તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે જો વિદ્યાર્થી મિત્રો આપણા રાજકોટ શહેરમાં અઢળક સંખ્યાની અંદર આવા રોડ રસ્તા ઉપર રહેતા ગરીબ લોકો છે જે પોતાના ઝૂંપડપટ્ટી બાંધી બાંધીને રહેતા હોય છે હવે અમુક વખતે છે સરકારી કર્મચારીઓ ત્યાં આવે અને જમીન ખાલી કરાવે છે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો એની પરિસ્થિતિ શું હશે એક તો રહેવા માટે કઈ મકાન નહીં હોય ઝૂંપડું પણ વીખી નાખ્યું હશે ઘરની સામગ્રી પણ લઈ જવા કે લાવવા માટે એમની પાસે પૈસા કે વાહન ભાડું નહીં હોય તો હવે એ લોકો શું કરશે તો વિદ્યાર્થી મિત્રો આવા માણસોને આપણે ખાસ કરીને મદદ કરવી જોઈએ લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે એના વિશે આપણે જાણવું જોઈએ ઘણા બધા વ્યક્તિઓના મમ્મી પપ્પાને ગવર્મેન્ટ એટલે કે સરકારી નોકરી હોય તો એની જયારે માનો કે બદલી થાય તો પોતે એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરાવે તો એને ત્યાં રહેવા જવું પડે તો વિદ્યાર્થી મિત્રો એની પાસેથી જાણો કે તમે જ્યાં પહેલા રહેતા હતા ત્યાં અને અહીંયા રહેવા આવ્યા તો આ બેની અંદર તફાવત શું તમને પહેલા જૂની જગ્યા હતી ત્યાં મજા આવતી હતી અહીંયા મજા આવતી જે વિદ્યાર્થી મિત્રો બાળપણથી જે જગ્યાએ તમે રહો છો એ જયારે તમારે 10-15 કે 20 વર્ષે જગ્યા છોડવી પડે ત્યારે તમને ગમશે નહીં શા માટે નહીં ગમે એટલા માટે નહીં ગમે વિદ્યાર્થી મિત્રો કારણ કે ત્યાં આપણા ભાઈબંધ મિત્રો હશે આડોશી પાડોશીના દરેક વ્યક્તિ આપણને ઓળખતા હશે આપણા સગા સંબંધીની ઘરે છે આપણે જવું હોય તો આપણે સરળતાથી જઈ શકતા હોઈશું જયારે નવી જગ્યાની અંદર બધી જ વસ્તુઓ નવી થાય છે ત્યાંનું મકાન નવું હોય ભાઈબંધ દોસ્તાર ક્યાંય હોય નહીં આડોશી પાડોશીમાં કોઈ આપણને ઓળખતા ન હોય શાળાની અંદર શિક્ષકોને આપણે જાણીતા ન હોય દુકાન કે કોઈ પણ વસ્તુ આપણે કઈ જોઈ ન હોય તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નવા મકાને કે નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે છે આપણે કોઈ વસ્તુને સરળતાથી આપણે છે એની અંદર સામેલ થઈ શકતા નથી સરળતાથી આપણે વાતાવરણને અનુકૂળ થઈ શકતા નથી એને અનુકૂળ થવા માટે ઘણો બધો સમય લાગે છે ચર્ચા કરો કે કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે જો શહેરના ઘણા બધા લોકો એવું માને છે કે મોટા મોટા લોકો ક્યારે કચરો ન કરતા કારણ કે કચરો છે ને સીધા કચરા પેટી નાખી દે છે એ લોકો એવું વિચારે છે કે જે આ ગંદકી છે એ ખાસ કરીને ગંદકી ક્યાં જોવા મળે છે તો કે જ્યાં ઝૂંપડપટ્ટી હોય ત્યાં તમને આ વિશે કેવું લાગે છે તમારા વર્ગમાં ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો કઈ ઝૂંપડપટ્ટી વાળા એકલા વ્યક્તિથી ને આટલો બધો કચરો થાય નહીં એમાં તમામ માણસો છે એ કઈક ને કઈક કચરો કરતા હોય છે એના કારણે કચરામાં વધારો થાય છે અને ત્યાં ગંદકી વધી જાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક જ વ્યક્તિને કે કોઈ ઝૂંપડપટ્ટી વાળા વ્યક્તિને જ દોષી ગણવા જોઈએ નહીં
હવે આપણે શું શીખ્યા એના વિશે જોઈએ તો અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અને અનેક કારણોથી રહેવા આવે છે જો વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં જોવા જાવ તો ગામડે કોઈ રહેવા જ માંગતું નથી કારણ કે ગામડાની અંદર શહેર જેટલી સુખ સગવડો મળતી નથી એટલા માટે ગામડે કોઈ રહેવા માંગતું નથી અને આના કારણે અથવા તો રોજગારી મેળવવા માટે કોઈ પૈસાની કમાણી કરવા માટે છે એ શહેરની અંદર પોતે આવી જાય છે અને રહે છે શું તમે વિચારો છો તેમનું જીવન પહેલા તે રહેતા હતા તેના કરતા સારું થઈ જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ કહી શકીએ નહીં અમુક વ્યક્તિને વ્યવસ્થિત રીતના કામકાજ મળી જાય તો એનું જીવન ગોઠવાઈ પણ જાય છે જ્યારે અમુક સમયે કામ ન મળે તો જીવન ખોરવાઈ પણ જાય છે તેઓને મોટા શહેરમાં કેવું લાગતું હશે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો એ જ્યારે નાનકડા એવા ગામડામાંથી અહીંયા શહેરમાં રહેવા આવે ત્યારે એ પોતે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે અને તમામ એમના કુટુંબ એટલે કે એમના પરિવારજનોને પણ મનાવે છે કે આપણે આવી પરિસ્થિતિમાં પણ હજી જીવન જીવવાનું છે અને આવા મોટા શહેરની અંદર રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદરથી આપણને એ જાણવા મળે છે કે જે અનુજભાઈ એકદમ સામાન્ય વર્ગના માણસ હતા તે એક ગામમાંથી બીજા ગામ બીજા ગામમાંથી ત્રીજા ગામમાં આવે છે ત્યારે એને સમજાય છે કે ભાઈ અમે જે ગરીબ લોકો નહોતા છતાં પણ અત્યારે અમે એકદમ સાવ ગરીબ કુટુંબ બની ગયા છીએ તો જે જગ્યાએ આપણો જન્મસિદ્ધ અધિકાર છે ત્યાં જ વધારે પ્રમાણમાં આપણે રહેવું જોઈએ અથવા તમે શહેરમાં જાઓ તો ત્યાં સારી એવી કમાણી પણ કરવી જોઈએ નહીતર આપણું જીવન નિર્વાહ કે જીવન ગુજરાન સારી રીતના ચાલી શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પાઠ નંબર 18 છે કે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ફરી મળીશું ત્યારે આપણે નવો પાઠ એકદમ મસ્ત મજા આવે એવો છે 19મો પાઠ જેનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા જો એક નાનકડું બીજ છે એ ખેડૂતની વાર્તા આપણને કહેવા માંગે છે તો આ પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પાઠ નંબર 18 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે તમારે સારા રાઇટિંગ લખવાનું રહેશે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરતું જવાની રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજનો વિડીયો અને આજનો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ